વાત સુરતની કરીએ તો સુરતમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો. ભારે વરસાદ જે પડ્યો તેને લઈને રસ્તાઓ પાણી પાણી થયા. સુરત, નવસારી અને વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બારડોલીમાં સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ નોંધાયો તો પલસાણામાં 7.8 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. રાત્રિ દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો, તેને કારણે કેટલીક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. ઘરવખરીને પણ કેટલાક નુકસાન પહોંચ્યું છે, કારણ કે કેટલીક નીચી સોસાયટીઓમાં રહેલા ઘરમાં પણ પાણી ભરાયા છે. લોકોએ સવાર સવારમાં પાણી વચ્ચેથી પોતાની દિનચર્યા શરૂ કરવાની ફરજ પડી છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મોડી રાતથી વરસાદી માહોલ જે યથાવત છે, અઠવાડિયામાં પવનને કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ ધરાશાયી થતા ફૂટપાથને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 48 કલાકમાં શહેરમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા. ફાયર વિભાગને વૃક્ષ ધરાશાયી થવાના 70 કોલ મળ્યા, જ્યાર બાદ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી. રાકેશ, સુરતમાં વરસાદને કારણે શું સ્થિતિ બની છે, ચિતાર આપજો. બિલકુલ, મોડી રાતથી સુરત શહેરમાં વરસાદી માહોલ રહ્યો છે અને હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ તે પહેલાંના દ્રશ્ય આપને બતાવવા માંગીએ છીએ કે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે સુરત શહેરમાં અનેક વૃક્ષો છે તે ધરાશાયી થવાના કોલ સુરત ફાયર વિભાગને મળ્યા છે. છેલ્લા 48 કલાકની જ વાત કરવામાં આવે તો સુરત ફાયર વિભાગને આ પ્રમાણેના 70 કોલ મળ્યા છે અને ફાયર વિભાગ સતત છે તે દોડતું રહ્યું છે. જોકે આ તોતિંગ વૃક્ષ છે તે મહાકાય વૃક્ષ હાલ જોવા મળી રહ્યું છે, જે જળ મૂળથી આખે આખું જે વૃક્ષ છે તે ધરાશાયી થઈ તૂટી પડ્યું છે. જોકે મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને કોઈ હાજર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે આવા અનેક સ્થળો પર આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી છે. સાથે જે મોડી રાતથી મેઘરાજાની ધુવાધાર ઇનિંગના પગલે બારડોલીમાં 9.5 ઇંચ, પલસાણામાં 7.8 ઇંચ, મહુવામાં 7 ઇંચ, કામરેજમાં 4 ઇંચ અને માંડવીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે માંગરોળમાં 2 અને ઓલપાડમાં 4, જ્યારે સુરત સિટીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો 84 તાલુકામાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે આ પ્રકારની જે તારાજી છે તે અનેક સ્થળો પર જોવા મળી રહી છે. પરંતુ હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ બીજી તરફ સુરતના કતારગામ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના પણ અહેવાલ છે તે સામે આવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં જે મેઘાનું જોર છે તે હવે ક્યાંક ને ક્યાંક વધ્યું છે અને સુરત જિલ્લાને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સુરત શહેરની ખાડીઓ છે તે હાલ ભયજનક સપાટી પર હાલ આવી પહોંચી છે. એટલે એક પ્રકારે ખાડી પૂરની સ્થિતિ છે તે ઉદ્ભવે તેવી શક્યતા પૂરેપૂરી અહીં સેવાઈ રહી છે, જેને લઈને તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે. સુરત શહેરમાં જ્યાં વરસાદે તારાજી સર્જી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લગભગ કેટલાય કોલ મળ્યા છે વૃક્ષ ધરાશાયી થવાના. વાત નવસારીની. નવસારીમાં જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ કરવામાં આવી છે. નવસારી તાલુકામાં શાળા, કોલેજ, આંગણવાડી અને આઈટીઆઈ બંધ રહેશે. ભારે વરસાદને પગલે બંધ રાખવાનો કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો. તાલુકાઓમાં પરિસ્થિતિ મુજબ આગામી નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા. મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. કૈલાસ રોડ, દાણા બજાર વિસ્તારમાં પાણી ભરાયા. છીપવાડ અને મોગરાવાડી ગરનારામાં પણ પાણી ભરાયા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જોકે હજુ ભારે વરસાદની આગાહી છે અને અત્યારથી જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રિતેશ પટેલ. જે સ્થિતિ વલસાડ જિલ્લામાં છે, ખાસ કરીને શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે અને કેટલાય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે, હવે આગામી સ્થિતિ શું છે, કારણ કે હજુ પણ વરસાદની આગાહી તો છે જ? જે ચોક્કસથી અમિતા, હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે તે પ્રકારના દ્રશ્યો હાલ વલસાડ જિલ્લામાં જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વ છે કે ભારે વરસાદને કારણે વલસાડ શહેરના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ વલસાડના જે અન્ય તાલુકાઓ છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે
મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સાંજે મોડી રાત્રે પડેલા વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે જે નીચાણવાળા કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા. સાથે જ તો કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા. મહત્વનું છે કે જે મુખ્ય જે માર્ગો છે જે અંડરપાસ છે જ્યાંથી અવરજવર કરવામાં આવતી હોય છે, અંડરપાસમાં પણ પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી. જોકે વહેલી સવારે જે રીતે હવે વરસાદે વિરામ લઈ રહ્યો છે ત્યારે ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ જે રીતે મોડી રાત્રે પાણી ભરાયા હતા તેના કારણે ક્યાંક ને ક્યાંક રાતે અર્જન્ટ કામ માટે જે નીકળેલા હોય તે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા એક અહીં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આમ સમગ્ર વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ શહેર, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા આમ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે હાલ મહદઅંશે વરસાદે વિરામ લીધો છે. જી જી આભાર આપનો જાણકારી આપવા માટે.